સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં ફરી એકવાર બુટલેગરો વચ્ચે ગેંગવોરના એંધાણ વર્તાઈ રહ્યા છે. પલસાણાનો બુટલેગર શમશેરસિંહ રાજપૂતને કડોદરા પોલીસે ચલથાણ ગામની સીમમાંથી એક્ટિવા મોપેડ પરથી દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. શમશેર અને લિસ્ટેડ બુટલેગર રાકેશ લંગડા સાથે વચ્ચે ઘણા લાંબા સમયથી ધંધાની હરીફાઈમાં માથાકૂટ ચાલી રહી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સારથી એવન્યુમાં રહેતા અને મૂળ યુપીના શમશેખરસિંહ વિજયસિંહ રાજપૂતને કડોદરા પોલીસે કોમ્બિંગ નાઇટ દરમિયાન ચલથાણ ખાતેથી એક એક્ટિવા સાથે ઝડપી લઈ તેમની મોતે ડીકીમાં દેશી હાથ બનાવટનો તમંચો ઝડપી પડ્યો હતો. શમશેર અગાઉ પણ તમંચા સાથે વર્ષ 2018 દરમિયાન પોલીસના હાથે ઝડપાયો હતો. અગાઉ તેના વિરુદ્ધ હત્યા, પ્રયાસ તેમજ મારામારીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત વિદેશી દારૂના ગુનામાં પણ તેની ધરપકડ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શમશેર રાજપૂત અને પલસાણા હાઈવે ઉપર વિદેશી દારૂનો વેપલો કરતા રાકેશ લંગડા વચ્ચે અવારનવાર વિદેશી દારૂના ધંધાની હરીફાઈને લઈને માથાકૂટ ચાલતી રહી છે અને થોડા દિવસ અગાઉ રાકેશ લંગડો દેશી હાટ બનાવટનો તમંચા સાથે એલસીબી પોલીસે પકડી પલસાણા પોલીસને સોંપ્યો હતો. જ્યારે હજુ પણ પલસાણામાં રાકેશ લંગડા અને શમશેર વચ્ચે ગેંગ ઓવર થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.